અપીલ તેમજ સદ્ભાવના સેવા સમિતિ દ્વારા અનાજ કીટનું વિતરણ. ભાવનગર સિટી DYSP મનીષ ઠાકરે લોકોને માસ્ક પહેરવા ખાસ અપીલ કરી હતી, ત્યારે બીજી તરફ સદ્ભાવના સેવા સમિતિએ બોર્ડ તળાવ પોલીસ સ્ટેશન વિસ્તારના કુંભારવાડામાં જરૂરિયાતમંદ લોકોને અનાજ કીટનું વિતરણ કરી DYSP ઠાકર અને બોર્ડ તળાવ પોલીસ સ્ટેશનના PI રાવલના હસ્તે કરાયું હતું. ભાવનગર શહેરના બોર્ડ તળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુંભારવાડા વિસ્તારની અંદર સદ્ભાવના સેવા સમિતિ દ્વારા કીટોનું વિતરણ, અનાજની જે કીટો છે એનું વિતરણ કરવામાં આવેલ છે. આજરોજ જે કીટોનું વિતરણ જે જરૂરિયાતમંદ લોકો જે છે આ પરિસ્થિતિમાં તેઓને વિતરણ કરી અને લોકો પણ આનાથી પ્રોત્સાહિત થયેલ છે. ખાસ કરીને આ તબક્કે પણ ભાવનગર જિલ્લા પોલીસ વતી તમામ લોકોને, ભાવનગર શહેરના અને ભાવનગર જિલ્લાના તમામ લોકોને વિનંતી એ કરવામાં આવે છે કે લોકો લોકડાઉન દરમિયાન જે છે એ બહેનો ખાસ કરીને પોતાની સાડીનો છેડો ના કાઢો રાખી અને એક માસ્ક તરીકે ઉપયોગ કરતા જણાય છે. જેઓને વારંવાર ભલે પોતાના ઘરમાં પણ છે અને જરૂરિયાત અર્થે બહાર પણ આવે છે ત્યારે એણે ચોક્કસ પ્રકારનું જે માસ્ક આવે છે કાપડનું એ પણ બનાવી અને પહેરવું જોઈએ અને એ વારંવાર 3-4 કલાકે ધોઈ અને બીજું પણ બદલવું જોઈએ. આ જ રીતે તમામ લોકોને પણ વિનંતી છે કે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ. તે તદુપરાંત જે લોકો ખરીદી કરવાના સ્થળ પર એકથી વધારે, જે અમે વારંવાર વિનંતી કરીએ છીએ લોકોને કે એકથી વધારે જરૂર નથી ત્યાં પુરુષ અથવા સ્ત્રી પોતે એક જ ખરીદી કરવા જાય, જેથી કરીને બહાર મેક્ઝિમમ જે છે એ આપણે લોકોનું મળવાનું ટાળી શકીએ અને જેના કારણે કોરોના વાયરસનું જે સંક્રમણ થાય છે એનો ચેપ ઘટાડી શકાય. આ વિનંતી આ તબક્કે કરવામાં આવે છે. પોલીસ તેની કાયદાકીય કાર્યવાહી કરશે, પરંતુ લોકોને આ બાબતે જાગૃત થવાની પણ એટલી જ જરૂર છે. જય હિન્દ. તો ફિકારક, જય સૌરાષ્ટ્ર ન્યૂઝ નેટવર્ક, ભાવનગર.